Thank you.
ગામમાં લગ્ન કરાવ્યું છે. કિશોરભાઈ કિશોરના લગ્નમાં પણ સાહેબ અહીંયા આવ્યા હતા, ત્યારે મને આનંદ થાય. એક વૈશાલી ત્યારે એમ થાય કે ત્યારે એમને મને કહ્યું નતું કે કનુભાઈ હું ધારાસભ્ય બનવાનો છું, કે હું ધારાસભ્ય છું, કે ઉદ્યોગપતિ છું. સામાન્ય વ્યક્તિની જેમ આવી આ બંનેઓને આશીર્વાદ આપી અને બંનેઓ સુખી છે. વૈશાલી મારી પાસપોર્ટ ઓફિસમાં લાગી ગયેલી, પણ ત્યારે એને દીકરી આવી હતી એટલે એ છૂટી ગઈ. અને કિશોરભાઈ તો એ ટીચર તરીકે નોકરી કરતા જ રહ્યા છે. વરાછાના કેટલાય વિજ્ઞાનો મને એમ કે ત્યાં ગરબાનો પ્રોગ્રામ હોય, કોઈ પણ પ્રોગ્રામ હોય વરાછામાં, તો તેઓ ત્યાં અચૂક હાજરી આપતા હોય છે. સર, આજે મારા બાળકો દિવાળી પછી પહેલી વાર આવ્યા છે. દુનિયામાં કોઈએ ક્યારે ભગવાનને જોયા નથી. ભગવાન આવે છે એના રૂપમાં અને એનું કામ કરી જાય છે. આજે મારા 135 બાળકો પહેલા દિવસે પણ આવ્યા, ત્યારે મને આનંદ થયો કે 400માંથી આટલા બાળકો આવ્યા. આ બાળકો નસીબદાર છે કે આપના હાથે એમનો પ્રવેશ ચાલો કરવાનો, તમારા આશીર્વાદ લેવાનો, તમારા હાથે એને ચોકલેટ અપાવવાની, આ બધું જ કાર્ય તમારા હાથે થાય. આખું વર્ષ 6 મહિના કેટલા બધા સરળતાથી જીવી જશે. સર, આપણે જ હોસ્ટેલમાં રહેતા બાળકો 50 છે, એ બાળકોને લઈને અમે 21 તારીખે જે સાધનગીર સોમનાથ દ્વારકા બે દ્વારકા આ બાળકોને લઈ જવાનું છું. સર, એના પછી મારે ત્યાં મોમેડન બાળકો, મુસ્લિમ બાળકો વર્ષો કેરીએ રહેતા આવ્યા છે. એમાં એક દીકરી પહેલા ધોરણથી ભણતી હતી, અરે કોલેજના છેલ્લા દિવસોમાં છે. મેં કીધું કે બેટા, હું તારો વિદાય સમારોહ કોલેજમાં રાખવાનો છું. તો એ દીકરી કીધું કે સાહેબ, હું માગું એ મને આપશો? મારી બાજુમાં અમારા વિજયભાઈ એટલે રચનાબેન બેઠેલા હતા, એને એમ કે કંઈક હોટલમાં પાર્ટી માગશે. એ છોકરી મને કીધું કે મેં તો આ તું જે માગે છે આપીશ. તો એને કીધું કે આપણે 5-13 જણા છે, તેની પરિસ્થિતિ ખૂબ ગરીબ છે અને મુસ્લિમ છે. મારી જિંદગીની એક જ ઈચ્છા છે, નહીં તો વોટને શું ઈચ્છા છે, મારું લગ્ન કરવાનું છે તો ખર્ચો બધો આપી દઈશ. તો એ કહે કે ના, મને મક્કા જવું છે. હું વિચારમાં પડી ગયો, વિજયભાઈ રચુભાઈ વિચારમાં પડી ગયા કે હું મક્કા તો કેટલું બધું આવ્યું છે. પણ મેં એ લોકોને કીધું એને, તું ચિંતા ના કર, અલ્લાહ કે સાંઈ બાબા કે ભગવાન કોના રૂપમાં આવશે આપણને ખબર નથી. સર, મને કહેતા આનંદ થાય છે કે ડિસેમ્બર મહિનામાં 5 તારીખ પછી અમારા 13 દિવ્યાંગો એને હું દુબઈ મક્કા હજ કરવા લઈ જવાનો છું, એટલે અમારા બાળકોની પણ ઈચ્છા પૂરી થશે. સર, 2 ડિસેમ્બરના રોજ ગયા વર્ષે માન્ય ગવર્નર શ્રી ઓમી મોદી સાહેબ સમગ્ર વિશ્વમાં પહેલી વાર દિવ્યાંગ ટીવી ચેનલ ચાલુ કરી રહ્યા હતા. એનું 1 વર્ષ પૂરું થાય છે 2 તારીખે. અને 2 તારીખે યુનિવર્સિટી હોલમાં આપના જ અધ્યક્ષસ્થાને અમે દિવ્યાંગ ટીવી ચેનલ નો બીજા વર્ષમાં પ્રારંભ મંગળ પ્રારંભ થાય તેવો અમે કાર્યક્રમ કરી રહ્યા છીએ. મેં મારા દિનેશ બેટાને કીધું હતું, દિનેશભાઈ આપણે
શું કરીશું? તો કે આપણે દામદૂરથી બાબુજી આપણે કાર્યક્રમ કરીશું. સર, દિવાળીમાં મારા દિનેશભાઈ મારા બાળકોને સ્વરોજગારી માટે મીણબત્તી બનાવવાનું, દીવા બનાવવાનું એક અભિયાન ચાલુ કર્યું અને એ અભિયાનમાં એમને સિંહ ભાડો આપ્યો. આવતા વર્ષે તેમને કીધું કે બાબુજી કમસે કમ મેં આપકો મદદ કરૂંગા ઓર પૂરે યુનિવર્સિટીમાં પૂરે ઇન્ડિયામાં આપ યુનિવર્સિટી બના રહે તો યુનિવર્સિટીમાં કિસી કે પાસ પૈસા લેને કે લીએ નહીં જાના પડેગા. ઇતના બંધો પે ખુદ લાકે બોલા. મેને કહા બેટા તો એસા કિતના કરેગા? બોલે બાબુજી એ બચ્ચો કે સાથ જબસે મેં જોડા હુઆ હું સબસે ભગવાન મુજે બહોત કુછ દેતા રહેતા હૈ. મેને કહા ક્યા દિયા? તો બોલે કે પહેલે મેં કહે તો મેં ધારા સત્ય તેનુભાઈ મેરે પરિવાર કે હો ગયા. મેં અયોધ્યા કા વાગે યહાં કા દેખો કૈસે હમેરા મિલ જુલ હો ગયા કે હમ દોનો એક પરિવાર બન ગયા. યે બાત ઉનકે સુન કે મુજે બહોત અચ્છા લગા. ઓર મેં અભી દિવાળી મેં ભી વિરોધ ભાઈ આપ ઉનકે ઘર ઓફિસ મેં ગયે મેં કુદરતી ગયા તો યોગાદી મેં મેં દેખા તો આપ કિતના પ્યાર કરતે થે. સહી અર્થ મેં નીરજ ભાઈ દૂધ મેં સાકર મિલ જાતી હૈ એસા વો આપકા દોનો કા રિશ્તા બન ગયા હૈ. મુજે આપકો સુનને કા હૈ, આપકા જાતા હુઆ લેને કા હૈ. મેં ભગવાન સે પ્રાર્થના કરતા હું કે સાહેબ તમારા હાથે આવા બાળકોની ખૂબ સેવા કરો. એટલે 3 ડિસેમ્બરે આપણો વિશ્વ દિન છે. અનેક કાર્યક્રમો પૂરી દુનિયામાં થાય છે. આ કાર્યક્રમના અમારા નાનકડા કાર્યક્રમમાં તમે સહભાગી બની, ખુદા ગવાહ બની, સાક્ષી બની અમારો કાર્યક્રમ સફળતાપૂર્વક પૂરો થાય એની જવાબદારી હું માન્ય શ્રી ધારાસભ્ય જાલાવાડિયા સાહેબને આપું છું. અને તમારે આખો કાર્યક્રમ તમારે મને પૈસા નથી આપવાના, તમારે મારી જોડે રહેવાનું છે. અને સમગ્ર 182 ધારાસભ્યોમાં આપનું નામ એટલું બધું દિવ્યાંગો માટે જાણીતું બન્યું છે. કોઈ પણ જગ્યાએ જાઓ તો દિવ્યાંગ એમ જ કે અમારા ધારાસભ્ય પાસે ચાર તારું કામ થઈ જશે. તો આ તો 400 બાળકો છે સાહેબ. તમારે આજે આવ્યા છો દિવાળી પછીના પહેલા દિવસે, તો હું એટલું જ તમારી પાસે માગું છું કે તમે હંમેશા આ સંસ્થામાં એક વિશ્વપિતામાં બનીને બાળકોનો વિકાસ તમારા હાથે ખૂબ થાય તેવી હું પ્રાર્થના કરું છું અને અપેક્ષા પણ રાખું છું. આપ આવ્યા આપનો હું આવકારું છું, હૃદયથી આવકારું છું. ભગવાન તમને ખૂબ શક્તિ આપશે સાહેબ. આપા એ જ પ્રાર્થના સાથે હું વિનું છું. જય જય ભારત માતા. બાબા રામદેવ કહીએ છે ને આપણે, એ બાબા રામદેવ પહેલા એમના દાદાને ત્યાં રહેતા શરૂઆતમાં. અત્યારે મારા દેખા જ એમને બાબા રામદેવને ફોન કરી કંઈ આવવાનું છે, આમ કરવાનું છે. એમના દાદાને એમને પપ્પા, એમના પપ્પા આજે પણ એમના જે ટ્રસ્ટી છે ટ્રસ્ટી મંડળ એમાંના 5 ટ્રસ્ટીઓમાંના 1 ટ્રસ્ટી આજે પણ એમના પપ્પા છે. દિવાળી એટલે મને ખબર છે અમે થોડા દિવસ પહેલા બાબા રામદેવ એમને ત્યાં આવ્યા હતા ત્યારે હું એમને મળવા ગયો હતો. ત્યારે મેં જોયું એમના પરિવાર સાથે એમના મુંબઈના કાર્યક્રમમાં પણ સર હું ગયો છું. એમનું મેગેઝિન એટલું બધું ચાલે છે કે આજે ભારતનું
ઇન્ડિયા છોડ્યા પછી એમનો મેનેજરનો નંબર કેસ પર આવે છે. છતાં આપણા દીકરાની જેમ સવારે સાડા દસ વાગે બાળકોને મળી જવું, કોને મળી જાય અને પછી એમની ઓફિસે જાય. સાંજે પાછા ઘરે જતા આવી જાય કે બાપા કંઈ કામ હોય તો કહો. મળે આવો સાધનભાઈનો નિર્મળ સ્વભાવ છે. એમને અવાજે અને આવવાનું જ હતું અને મેં પાંચે ધારાસભ્યની વાત કરી. એટલે એને કે બાપા હું મેં કીધું બેટા તું રોકાઈ ગયા, તું ક્યારે સ્ટેજ ઉપર બેસતો નથી. આજે દિવાળીના દિવસો પછી ચાલો દિવસ છે તો બેટા બેસને થોડી વાત. તો ઠીક છે કે બાપા હું બેસું છું, પણ હું એક પણ શબ્દ બોલીશ નહીં, મને ફાવશે નહીં. તમને કહો તો પેપર ઉચકીને મૂકી દઉં, પણ મારાથી બોલાશે નહીં. આવો સાજનભાઈ હું આવકારું છું અને ભગવાનને પ્રાર્થના કરું કે ખૂબ આગળ જાય. સાજનભાઈ જ્યારે તમારો મુંબઈમાં કાર્યક્રમ થવાનો છે બહુ મોટો, ત્યારે દિનેશભાઈ અને માન્ય ધારાસભ્ય આ બંને તમારા કાર્યક્રમમાં આવશે એની ખાતરી અમે બોલ્યા વગર હું આપું છું. એમનો બહુ જ મોટો મુંબઈમાં કાર્યક્રમ મેગેઝીનો થવાનો છે. તો આ દિનેશભાઈ અને મારા ખૂબ લોકપ્રિયના ધારાસભ્ય સાધનભાઈ તમારા કાર્યક્રમમાં આવશે એ ચોક્કસ છે. થેન્ક યુ વેરી મચ સાધનભાઈ, થેન્ક યુ. માનનીય ધારાસભ્યશ્રી દિનેશભાઈ, વિજયભાઈ, રચનાબેન અને સંસ્થા સાથે જોડાયેલા તમામ લોકોને સૌથી પહેલાં તો દિવાળીની અને નવા વર્ષની શુભકામનાઓ, સાથે તમામ બાળકોને આજથી શરૂ થતા દિવાળી પછીના નવા સત્રની ખૂબ ખૂબ શુભકામનાઓ. સંસ્થા સાથે એમ તો બાબા સાથે 10 વર્ષથી જોડાયો છો, કદાચ 10 વર્ષથી વધુ સમય કર્યો. તો છેલ્લા 2 વર્ષથી એવું છે કે સવારે હું અહીંથી નહીં જાઉં અને સાંજે ઘરે જતી વખતે અહીંથી નહીં જાઉં તો મારા દિવસમાં કંઈક કામ અધૂરા થઈ ગયા છે મને એવું લાગ્યું. બાળકોના ચહેરા નહીં જોઉં ત્યાં સુધી દિવસ સારો નહીં થાય મારો. હવે જીવનમાં એવો નિયમ થઈ ગયો છે, હું ખાસ કરીને વિનુભાઈને હું શુભકામનાઓ આપું છું. કારણ કે જે રીતે બાપાએ કહ્યું કે તમે દિવ્યાંગ બાળકો સાથે અને દિવ્યાંગ બાળકો માટે જે પણ કંઈક કાર્ય કરી રહ્યા છો એ આજના આ ટાઈમની અંદર બધા માટે શક્ય નથી હોતું, પરંતુ તમારું આ કાર્ય ખૂબ જ સરાહનીય છે. સાથે સાથે ખાસ કરીને વિજયભાઈ, દિનેશભાઈ, તમને પણ ખૂબ શુભકામનાઓ આપું છું કે તમે પણ જે પણ કંઈક કાર્ય કરી રહ્યા છો આ સંસ્થા માટે એ ખૂબ જ વિશેષ કાર્ય છે, ખૂબ જ સરાહનીય કાર્ય છે. હું તમામ બાળકોને શુભકામનાઓ આપું છું અને ભવિષ્યમાં બાપા જ્યાં પણ અમારી જરૂર હોય આ સંસ્થા માટે અમે ઊભા જ છીએ, અડધી રાત્રે પણ ઊભા છીએ. અમે એક પરિવાર છીએ અને જ્યારે પણ તમને આ સંસ્થા માટે નહીં પરંતુ કોઈ પણ કાર્ય માટે દિવ્યાંગો માટે અમે અડધી રાત્રે પણ હાજર રહીશું એવી હું આજે તમને એક પ્રોમિસ કરીને જાઉં છું. સૌને મારા નમસ્કાર અને નવા વર્ષની આપ સૌને શુભકામના. આવનારું વર્ષ આપના માટે દીર્ઘદાયી અને આરોગ્યમય વહેરે અને આપને અભ્યાસની અંદર ભરવાની એટલી બધી શક્તિ આપે કે કનુદાદાના માધ્યમથી આપ કંઈ ઉત્તરોત્તર પ્રગતિ કરો અને કોઈને કોઈ જગ્યાએ આપનું સ્થાન બનાવીને બેસો એવી હું ઈચ્છા મહારાજને પ્રાર્થના કરું છું. આજના કાર્યક્રમમાં ઉપસ્થિત પદ્મશ્રી અને અનેક દિવ્યાંગોના દિલની અંદર
જેમણે માતા પિતા પિતા કરતા પણ વિશેષ સ્થાન પ્રાપ્ત કર્યું છે એવા કનુદાદા તેમજ પોકેલ જિંદગીના ચેરમેન શ્રી સાગરભાઈ, જીટીકેસીના વિજયભાઈ અને મારા પરમ મિત્ર એવા દિનેશભાઈ પાંડેજી તેમજ રચનાબેન શિક્ષકગણ અને મારા વાલાવાળા વિદ્યાર્થી ભાઈઓ બહેનો, ખરેખર આપણું લાલન પાલન તો આપણા માતા પિતા કરતા હોય છે, પણ આપણે જિંદગીને જે રાહ બતાવવા વાળા છે એ વિશેષ આપણા શિક્ષકો છે. જો શિક્ષક ન હોય તો આપણને શિક્ષક કોણ પ્રાપ્ત કરાવે? આપણી અંદર ભણેલો તો બધું જ છે, પણ એ ઉજાગર કરવાનું કામ જો કરતો હોય ને કોઈ, તો એ શિક્ષક કરે છે. એટલે હું તો શિક્ષકને કરતા એટલું માનું છું, જ્યાં સુધી મને જેની પાસે મેં અભ્યાસ કર્યો ને, મારા શિક્ષક હતા ગોળાભાઈ અને જગદીશભાઈ ભાઈ, એ જ્યાં સુધી અહીંયા હતા ને ત્યાં સુધી હું સૌરાષ્ટ્રમાં ગમે ત્યાં રજા હોય તો પહેલા એમના ભણેલા હતા. અને મિત્રો, તમને જાણીને આનંદ થશે, હું માત્ર ચાર ધોરણ ભણ્યો છું, પણ એ ચાર ધોરણ ની અંદર મને એટલો અભ્યાસ કરાયો છે કે મને એવી અનુભૂતિ થાય છે કે કોલેજ. અને અમારા શિક્ષકો અમને શિક્ષણ પણ એટલી બધી દીધી, મેં ખુદ 250 રૂપિયા કરેલી છે, એક ભૂલ પડે ને તો 100 રૂપિયા કરે, બીજી ભૂલ પડે એટલે 200, એટલે પહેલી ભૂલે 100 રૂપિયા ન કરાવે એ જમા રાખે, બીજી ભૂલ પડે બીજી ભૂલ પડે તો પછી બીજી વર્ષ 200, એટલે 200 રૂપિયા એક સાથે કરવાની, એના પછી અંગૂઠા પકડવાના અને પીઠ પર ખૂબ પટી મૂકવાની, અને એ પડી જાય તો બીજી 50. પણ મને અત્યારે આનંદ થાય છે કે આ 250 રૂપિયા જે મને કરાવી છે ને, આ એનું રિઝલ્ટ છે, એટલે હું અહીંયા પહોંચ્યો છું. અને જો આપણી અંદર જે કઈ પડેલું છે ને એને ઓળખી શકતું હોય ને, તો એક જ પાત્ર છે, માત્ર શિક્ષક. શિક્ષક બાબા તમારો જે કોઈ અભ્યાસ કરાવતા છે એમને ખ્યાલ હશે આ બાળક આગળ ભણે ભણીને શું બની શકશે, રમત ગમત ક્ષેત્રે પ્રગતિ કરી શકશે, કોઈ કલેક્ટર બની શકશે, એ માત્ર ને માત્ર જો ઓળખી શકતું હોય તો શિક્ષક છે. એટલે હું શિક્ષકોને કાયમ માટે વંદન કરું છું, અને આપ સૌને મને દુઃખ થાય છે કે કદાચ કુદરતે તમને કોઈ ના કોઈ શરીર ની અંદર કઈ ખૂણા પાડી છે, પણ એના કરતા વિશેષ કુદરતે તમને કઈ ના કઈ આપ્યું છે. તમારી અંદર અનેક શક્તિઓ પડેલી છે, તમે જે સંકલ્પ કરો અને સપનો જુઓ એને સાકાર 100% સાકાર થઈ શકે, પણ પુરુષાર્થ તમારે કરવો પડશે. કલુભાઈ જ્યારે આ સંસ્થાની શરૂઆત કરી, પણ એમને સંકલ્પ કર્યો હતો કે મારે દિવ્યાંગો માટે આ કરવું છે, પણ એમને સંકલ્પ સાર્થક કરવા માટે એમને પુરુષાર્થ ઘણો કરવો પડ્યો છે, પણ એનું સપનું હતું એટલે આ સપનું સાકાર થયું છે કે મારે દિવ્યાંગો માટે સ્કૂલ બનાવવી છે, હોસ્ટેલ બનાવવી છે. એમને વિચારને વાતા આપવા માટે એને પુરુષાર્થ ઘણો કરવો પડ્યો છે, પણ એ જે સંકલ્પ કરે છે એ સંકલ્પ સાકાર થાય છે, એનું કારણ એ રાત ને દિવસ પુરુષાર્થ કરે છે. જ્યાં સુધી આપણું સપનું સાકાર ન થાય ત્યાં સુધી આપણે પુરુષાર્થ કરતો રહેવો પડે. આપણે થાળી ઘરમાં બેસે થાળી ની અંદર ભોજન આવી ગયું, બધી જ જાતના ભોજન અંદર હોય છે, પણ એને મોઢા સુધી લઈ જવા માટે આપણે આત્મ પુરુષાર્થ કરવો પડે.
પણ એ આથી ન લઈએ તો આપણો મોઢા માં જાય. એટલે આપશો આથી સપનું જોજો. તો મારે કલેક્ટર બનવું છે, મારે આઈપીએસ બનવું છે, મામલતદાર બનવું છે, ડોક્ટર બનવું છે, તો 100% તમારું સપનું સાકાર થશે. ઘણા દિવ્યાંગો ક્ષેત્રે પ્રગતિ કરી છે. મારી પાસે પહેલી વાર દિવ્યાંગો આવ્યા, એમને સપનું જોયું છે કે સાહેબ અમારે નરેન્દ્રભાઈને મળવું. તમે એમની મુલાકાત લેશો ને તો તમને ખ્યાલ આવશે
માણસ જે પરિસ્થિતિમાં હોય છે પણ દિમાગ તો કુદરત આપ્યું છે. કોઈ વેપારીને બોલતું નથી, ટેલિફોનિક સિઝનેબલ બિઝનેસ કરે છે અને કરોડો રૂપિયાનો વેપાર કરે છે. કારણ કે એ હરી ભરી શકતો નથી. મારે ત્યાં કોઈ પ્રસંગ હોય તો નથી આવી શકતો, મારે એને મળવા જવું પડે છે. એટલે એક દિવસ હું તમને પણ ત્યાં લઈ જઈશ. એટલે આપ સૌને મારી ફરી ફરી વિનંતી છે કે ક્યારે પણ આપણે હતાશ નહીં. શરીરની અંદર આપણા પુરખા પણ હશે પણ એના કરતા વિશેષ આપણને કુદરતે આપ્યું છે. પણ આપણે જો મનથી મુકમ હશું તો ખરેખર આપણે આપણા પરિવારનું નામ ઉજાગર કરી શકીશું, આપણી સંસ્થાનું નામ ઉજાગર કરી શકીશું અને કોઈને કોઈ સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકશું. હું તમને મારો દાખલો આપું. હું અભ્યાસ તો મારો ચાર, મેં પણ સપનું જોયું કે મારા એક સમયે ધારાસભ્ય બની છે. પણ માત્ર સપનું જોવાથી તો આપણે ધારાસભ્ય બની જવાનું નથી, પણ એના માટે શું પુરુષાર્થ કરવો પડે, ક્યાં મહેનત કરવી પડે, એના પાછળ સતત હું લાગી ગયો. પહેલાં કોર્પોરેટર બન્યો, બીજી વાર કોર્પોરેટર બન્યો, ચેરમેન બન્યો. 2012માં ભારતીય જનતા પાર્ટી મને ટિકિટ ન આપી તો પણ મેં મારો પ્રયાસ ચાલુ રાખ્યો. મેં કોઈ પ્રેશર નથી કર્યું, મેં કામ કર્યું. 2017ની અંદર ભારતીય જનતા પાર્ટીને કહ્યું કે ખરેખર આ વિસ્તારની અંદર ટિકિટ આપતી હોય તો પેલી ઝાલાવાઈને જ આપતી હોય. એ રીતે મેં મારું સપનું સાકાર કર્યું અને આજે હું ધારાસભ્ય છું. ધારાસભ્ય બન્યા બાદ કનુભાઈ જે લોકોએ મને મત આપ્યા છે એમને એ દિવસે જ ક્યાં કીધેલું કે તમે લોકોએ જે મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે આપનું પ્રતિનિધિત્વ કરવા માટે આપ સૌએ મને ગુજરાત વિધાનસભાની અંદર જે મને મોકલ્યો છે તો હું આપ સૌને ખાતરી આપું છું કે તમને ક્યારે પણ એવો અહેસાસ નહીં થવા દઉં કે પાત્ર વગર હું પીરસાઈ નહીં. ક્યારે પણ તમને એવો અહેસાસ નહીં થવા દઉં કે તમારો ખોટો મત જે ધારાવાહીને અપાઈ ગયો છે એને લઈને આજે મારા વિસ્તારની અંદર કરુભાઈ 7.5 લાખ મતદાર છે અને શ્રમજીવી લોકો રહે છે. તો એ લોકો દિવસના જો મને મળતું હોય તો એમને રોજ મારવો પડે. કોઈ 20,000નું કામ કરતો હોય, કોઈ 30,000નું કામ કરતો હોય, 20,000નું કામ કરતો હોય તો એને રોજ 700 રૂપિયા મળે મને મારી દ્વારા કહેવા માટે. તો એમના માટે મેં રાત્રે પણ મારી કાર્યાલય પર બેસું છું, મારા મતદારને મને મળવા માટે નુકસાન ના કરવું પડે એની પણ હું તકેદારી લઉં છું. અને ગૌરવ સાથે કહું છું કે વિધાનસભાની અંદર એક ધારાસભ્યને 11 થી 12 કરોડ રૂપિયા રોડ રસ્તામાં ગ્રામ્યમાં મળવાય. હું ગર્વથી કહું છું કે ગયા વર્ષે હું 47 કરોડ રૂપિયા નીતિનભાઈ પાસેથી રોડ રસ્તા માટે લઈએ છું. સુરામાંથી 100 કરોડ કરતાં વધારે મેં ગયા વર્ષે રીતે કામ કરાવ્યા. આ વર્ષે દિવાળીના પહેલા છેલ્લો દિવસ શનિવાર છેલ્લે દિવસે મેં નીતિનભાઈ પાસેથી 37 કરોડ રૂપિયાના રોડના કામ મંજૂર કરાવી લેટર લઈ. આપણે જે કરવા ઈચ્છીએ અને એની પાછળ લાગ્યા નહીં તો 100% રિઝલ્ટ મળે છે. એમનો એક ઉદાહરણ તમને આપું. સુરત મહાનગરપાલિકામાં પુણા સીમાડા સરથાણા આ બધો જ વિસ્તાર ગ્રામ્ય પંચાયત હતી. 2006ની અંદર મેં સપનું જોયું, ગમે તે પરિસ્થિતિ થાય પણ આ ગામોને સુરત મહાનગરપાલિકાની અંદર સમાવેશ કરવા અને સતત એની પાછળ લાગ્યો હતો. નરેન્દ્રભાઈ જોડે એક વર્ષની અંદર 5 મિનિટો કરી છેલ્લે નરેન્દ્રભાઈએ નગરપાલિકાઓને કીધું. પણ મારો વિશ્વાસ મજબૂત હતો, નગરપાલિકા બની ગઈ હોવા છતાં નરેન્દ્રભાઈને તમીઝ કરીને એ નગરપાલિકાઓ કેન્સલ કરાવી અને મહાનગરપાલિકાની અંદર સમાવેશ કર્યો. જો આપણો વિશ્વાસ મજબૂત હશે ને તો 100% આપણા નિર્ણયોને આપણે
પણ હું 100% નગરપાલિકા કેન્સલ કરાવી અને મહાનગરપાલિકાની અંદર સમાવેશ કરાવી. બીજો એક વિચાર મને 2006માં જ્યારે સુરતની અંદર પૂર આવ્યું ત્યારે મેં નજરે જોયું આખા સુરતની અંદર પાણી ભરી ગયું. એરપોર્ટ ઉપર પણ 1 ઇંચ પાણી હતું. ત્યારે મારા મનની અંદર એ વિચાર આવ્યો કે ઉકાઈની અંદર પાણી થોડું હોય, તાપી 2 કાંઠા હોય અને પ્રોપર સુરતની અંદર વરસાદ પડતો હોય અને એરપોર્ટ ઉપર પાણી હોય તો આ સુરતના પ્રજાજનો માટે કઈ પણ સામગ્રી લાગતી હોય તો કેવી રીતે અને શું રસ્તો હોય. જોગવાનો જો 2011ની અંદર મને સ્ટ્રોંગ મેનેજમેન્ટનો ચેરમેન બન્યો. 2006માં મને દેખાતું હતું પણ મારા હાથમાં પાવર નહોતો. પણ 2011ની અંદર મને ચેરમેન બનાવવામાં આવ્યો આખા શહેરનો સ્ટ્રોંગ મેનેજમેન્ટ વિભાગનો. અને અધિકારીઓ મને અભિનંદન આપવા આવ્યા. અધિકારીઓ જોડે મેં ચિંતા કરી કે મને ચેરમેન તો બનાવ્યો છે પણ મારો તો વિષય નહીં. તમે તો વર્ષોથી આ વિભાગની અંદર કામ કરતા હો, પ્રેક્ટિકલ તમે અનુભવ કર્યા હોય તો આપના માધ્યમથી જ આપણે કામ કરી અને મારે 1 વર્ષ કે 2 વર્ષ હું જ્યાં સુધી ચેરમેન રહો તો આપણે સારા કામો સાથે મળવું કરવા. અધિકારી મિત્રો સાહેબ, આપણી જેવી આપની ઈચ્છા, આપ જે સુસંગત છો. એ દિવસે મેં અમને કીધું આપણે આવતીકાલે એરપોર્ટ પર જવાના. અધિકારીઓ વિચારવા પડી કે એરપોર્ટ ઉપર શું કામ આપણે બોલા. સવારે બધા વિભાગના બધા ઝોનના અધિકારીઓ એરપોર્ટ પર આવ્યા. એરપોર્ટ ઉપર મેં અમને દિશા બતાવી કે 2006ની અંદર આ એરપોર્ટ ઉપર પાણી હતું અને પ્લેન લેન્ડિંગ થતું નહોતું. એવી પરિસ્થિતિ ન થાય એના માટે આપણે પ્રાર્થના કરી. પણ જોવાનું જો તો ક્યારે આવી પરિસ્થિતિ નિર્માણ થયું તો એના માટે આપણે શું ઉપાય કરી શકીએ. તો અધિકારીઓનો જવાબ આવ્યો સાહેબ કશું જ ન થાય. કે કેમ ન થાય? તો સાહેબ તાપી 2 કાંઠા હોય એટલે આવો મેળ આપણે બંધ કરી આવો, પ્રોપર સુરતની અંદર વરસાદ હોય એ પાણીનો નિકાલ ના થાય એના હિસાબે પાણી રહેવાનું. મારો એક આઈડિયા છે તો તમને મગજમાં ઉતરે તો એવું કરી શકાય. તો સાહેબો કે શિક્ષકો તમારા માટે મહેનત કરે છે, કરુણ દાદા આપણા માટે મહેનત કરે છે,
જરૂરિયાતો અહીંયા તમને મળે છે. માત્ર ને માત્ર તમારે તમારું સપનું સાકાર કરવાનું છે. તો આપ સૌ પાસેથી અપેક્ષા રાખું કે આપ કોઈ ને કોઈ સ્થિર સ્થાન આપનું બનાવો, મને પણ આનંદ હશે. અને સરકારની અંદર આપણા માટે કંઈ પણ જરૂરિયાત હોય તો રાતના 2 વાગે તમને તમને યાદ કરજો. આ દિવ્યાંગો માટે જ્યાં પણ મારા લડત કરવાની છે એ 100% હું કરીશ અને એમનું રિઝલ્ટ અપાવીશ એવું હું તમને ખાતરી આપું છું. અને મારા લાઈ જે કંઈ હોય ગમે ત્યારે મને યાદ કરશો તો હું 100% આપની સમક્ષ હાજર રહીશ. આજે મને અહીંયા બોલાવી અને આ દિવ્યાંગોના દર્શન કરવાની મને જે તક મળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. અસ્તુ ભારત માતાજી જય જય જય. બધાનો સંસ્થાઓથી આભાર માનું છું અને થેન્ક યુ.